નમસ્કાર દોસ્તો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની મિત્રો આપનું સ્વાગત છે અને સ્વાગત સાથે જ આપણે વાત કરવી છે ડેલી ફાઈવ અંતર્ગત ગુજરાતી ભાષાને લગતા પાંચ પ્રશ્નોની અને એ પાંચ પ્રશ્નો પાછા શબ્દાર્થ સ્પેશિયલ તમારા માટે લઈને આવ્યો છું અગાઉની પરીક્ષામાં શબ્દ અને તેનો જે અર્થ ને એ બાબતે કંઈક જોડકાઓ પૂછા જતા હોય છે અથવા તો કોઈ તમને શબ્દ આપે ને તેના પર્યવાચક શબ્દો શોધવાનું કહેતા હોય છે તો એવા કેટલાક શબ્દો કે જે પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે કોઈ એકવાર આ શબ્દ પૂછે તો પછી એના બીજા કેટલાક પર્યવાચક શબ્દો હોય વળી એમાંથી જ લઈ અને કોઈ અન્ય પર્યવાચક શબ્દોથી પણ વારંવાર પ્રશ્ન છે એને ડેવલપ કરી કરીને તમારી સમક્ષ પ્રશ્નો આવતા રહેતા હોય છે તો એ મુશ્કેલીઓને કેટલી હદે આપણે સોલ્વ કરી શકીએ એ બધા જ પ્રયાસો આપણે આ વિડીયો અંતર્ગત કરીએ શબ્દ વિશે એવું કહેવાય સંસ્કૃતમાં કે શબ્દાખ્યો જ્યોતિ પ્રકાશો શબ્દ છે ને અજવાળા જેવું કામ કરે અને માધવ રામાનુજની એક પંક્તિ પણ છે કે સળવળતી હોય આંખ જેને જોવાને એને મીચેલી આંખે એ ભાળો કે સળવળતી હોય આંખ જેને જોવાને એને મીચેલી આંખે એ ભાળું અંદર તો એવું અજવાળું અજવાળું અંદર તો એવું અજવાળું અજવાળું આ જે અજવાળા છે ને એ શબ્દના જ છે દરેક શબ્દમાં એક સારા એવો ઉમદ એવો અર્થ પડેલો હોય તો એ અર્થ સુધી પહોંચવાનો હોય અને આપણે પહોંચીએ એવા પણ પ્રયાસો કરીએ તો એ માટેનો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે લખ્યું છે કે અર્થ બાબતે નીચેનામાંથી કયો શબ્દ જુદો તરી આવે છે તો હય પછી હસ્તી તુરંગ તુરંગ પછી વાજી તુરગ અને તુરંગ બંને શબ્દો માન્ય છે તો અહીં જે લખેલા ચાર શબ્દો છે એમાંથી એક શબ્દ એવો છે કે જે અર્થથી અલગ પડે છે અને બાકીના ત્રણ એવા છે કે જેમનો અર્થ છે એ સરખો એક જેવો થાય છે એક જેવો હોય એટલે પર્યાવાચક કહેવાય એટલે કે સમાન અર્થથી કહેવાય તો આપણે એ જ શોધવાનું છે કે અલગ કોણ પડે હય એટલે શું થાય હય આપણે તો આખો દિવસ હય ને હોય ને એવું તો કયા જ કરતા હોય પણ હયનો અર્થ શું થાય હસ્તી શબ્દનો અર્થ શું થાય તુરંગનો અર્થ શું થાય વાજી કાજી એવું દુબલતા હોય બધા ઘોડો ગિરીશ કર્ણાડ એક નાટક છે તેનું નામ છે હય વદન એક પુરુષને ઘોડાનું મુખ હોય એટલે હયવદન એવું કહેવામાં આવે તો જો હય એટલે થાય ઘોડો અને તુરંગ એટલે પણ ઘોડો જ થાય પછી વાજી એટલે પણ થાય ઘોડો એટલે અહીં જે ત્રણમાં રાઉન્ડ કર્યા ને એ ત્રણેય ત્રણ વિકલ્પોમાં રહેલા શબ્દો ઘોડા એવા ઘોડો એવા શબ્દના શું છે તો એ શબ્દના પર્યાવાચક શબ્દો કહેવાય એ ત્રણેયનો અર્થ એક સમાન છે ઘોડાને અલગ અલગ આવા આવા નામથી ઓળખવામાં આવે છે તો હસ્તી એટલે શું થયું આપણે એવું સાંભળ્યું છે કે એ બહુ મોટી હસ્તી છે કોઈ મહાનુભાવ માટે હસ્તી શબ્દનો પ્રયોગ થાય ઉપરાંત સંસ્કૃતમાં હસ્તી શબ્દ ખરો એ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આપણે હાથી શબ્દ થઈ ગયો છે હાથી હાથીને આપણે હસ્તી તરીકે ઓળખી શકીએ હસ્તી હત્થવું હથ્થો એમ કરીને ગુજરાતીમાં હાથી શબ્દ છે એ પ્રચલિત થયો તો એ હાથીનો પર્યાવાચક શબ્દ છે હસ્તી એટલે હાથી બાકીના શબ્દો છે ને ઘોડાના પર્યવાચક છે તો જુઓ મિત્રો આપણો જવાબ શું થયો કે આમાંથી અલગ કોણ પડે છે બી જવાબ છે તે અલગ પડે છે હવે થાય છે એવું કે તમે જો એક પ્રશ્નને આવી રીતે જોઈ લીધો ને તો અગાઉની પરીક્ષામાં વળી ઘોડા વિશે પૂછે અને કંઈક અલગ અલગ બીજા પણ પર્યાવાચક શબ્દો એમના આપી દે એટલે આવું જ્યારે થયું હોય ત્યારે આપણું કામ એ રહે કે જો અહીંયા ઘોડાના આ ત્રણ કીધા છે તો આના સિવાયને કોઈ પર્યાવાચક શબ્દો હોય છે કે નહીં હોય તો હોય પણ ખરા અને હોય જ બીજા પણ કેટલાક હશે એટલે હવે પછીનો જો પ્રશ્ન એ કાઢે ને તો એ ઘણા પેપર એવું જ કરે છે કે અહીંથી અહીંથી આ શબ્દને હટાવીને ઘોડા વિશેના કોઈક નવા શબ્દો ત્યાં મૂકે અને ફરીથી પાછો એવો જ પ્રશ્ન પૂછવામાં આવે એટલે કે તમે પાછી આવી કે કસરત કરેલી છે કે નહીં એ ચકાસણી પણ ત્યાં થાય તો આપણે જોઈએ કે આપણી પાસે કેવા કેવા શબ્દો મળે જો તમે ઘોડો તો ઘોડાના તમને શબ્દ જોયા હઈ તુરંગ અને વાજી આ ત્રણ તો છે ઉપરાંત તુરંગ મેં તમને કહ્યું તેમ તુરંગ અને તુરગ બંને માન્ય પછી અશ્વ એટલે પણ ઘોડો થાય અશ્વ દોડ એવું હોય છે એક સ્પર્ધા છે અશ્વ દોડ તોખાર એટલે પણ ઘોડો થાય અને ઘોડાને નર તરીકે પણ ઓળખવામાં આવે તો નર એટલે શું પેલા તો નર અને માદા એવું આપણે કહીએ પુરુષ હોય ને તેને નર કહીએ અને સ્ત્રી હોય તેને માદા કહીએ એ વાત સાચી છે પણ નરનો સાચો અર્થ એવો છે જો ઘોડાને નર તરીકે ઓળખવામાં આવે હવે મહાભારતના પાત્રમાં અર્જુન છે ને એક માત્ર નર હતો એવું કહેવાય તો બધી શું માદા હતી એવો અર્થ થયો ના અર્થ એવો છે કે નર એને જ કહેવાય કે જેને વક્ષસ્થળ હોય તેનો વિકાસ ન થયો એટલે કે વક્ષસ્થળ હોય જ નહીં વક્ષસ્થળ એટલે છાતી થાય છાતીનો જેને વિકાસ ન થાય ને એ નર કહેવાય જુઓ સ્ત્રી અને પુરુષ છે ને એ બંનેને વક્ષ સ્થળ હોય સ્ત્રીઓના વક્ષ સ્થળે વિકાસ પામે પુરુષના નહીં એટલે દરેક પુરુષ છે ને એ દરેક પુરુષને નર તરીકેના ના ઓળખે ભલે આપણે નર અને માદા કહીએ એટલે અર્જુન એકમાત્ર એવો હતો કે જેને વક્ષસ્થળ છે ને હતા જ નહીં સ્ત્રી ચિહ્ન એ હતા જ નહીં એટલે અર્જુન એકમાત્ર નર તરીકે ઓળખાતો અને પ્રાણીઓમાં ઘોડો એક એવો છે કે જેને વક્ષસ્થળ નથી સ્ત્રી ચિહ્ન નથી એટલે ઘોડાને પણ નર તરીકે ઓળખવામાં આવે તો જો આ એક વાસ્તવિકતા છે હવે પરીક્ષામાં એકવાર પૂછાયેલું કે નીચેનામાંથી કયો શબ્દ છે એ અશ્વનો એટલે કે ઘોડાનો પર્યાયવાચક નથી બરાબર જોજો ત્યારે એમને ઓપ્શન તમે જોજો આ એ પછી આ બી આ સી અને જ્યાં અહીં જે ડી કરવાનો હોય ત્યાં નર નહીં ત્યાં પાર્થ એવો શબ્દ લખેલો તો કેવો શબ્દ લખેલો હતો પાર્થ હવે જો ઘોડાને નર કહેવાય છે ને એવી રીતે અર્જુનને પણ નર તરીકે ઓળખવામાં આવે એટલે અર્જુનનું પણ એક પર્યાવાચક નામ આપણે કેવું હોય તો નર તરીકે ઓળખવામાં આવે જો પરીક્ષામાં આપણે કે અર્જુનને નર તરીકે ઓળખવામાં આવે તો શું ઘોડાને પણ ના એવું નથી જો પાર્થ એટલે અર્જુન થાય હવે અર્જુન અને ઘોડો એ બંને માટે ભલે નર શબ્દ વપરાતો હોય પણ અર્જુન અને પાર્થ એટલે કે એ બંનેના પર્યાવાચક શબ્દો ખરા પણ અર્જુન અને ઘોડો એ પાછા શબ્દો નથી એટલે અર્જુન નર તરીકે ઓળખાય છે પણ નર નર અને ઘોડો એ નથી પણ ઘોડાને તરીકે ઓળખવામાં આવે છે જો અહીં નર લખ્યું હોય ડીમાં તો એ ઘોડાનો પર્યાવાચક થયો પણ પાર્થ એ તો અર્જુનનો જ પર્યાવચક શબ્દ એટલે કે એનું બીજું નામ છે અર્જુનનું શ્રી કૃષ્ણને કહે પાર્થ તરીકે શ્રી કૃષ્ણ છે એનું સંબોધન કરે મહાબાહુ પણ એમને કહે પાર્થ તરીકે સંબોધે છે એટલે એ આ પાર્થ હવે આવું હોય ત્યારે એમને આ પસંદ આપણે કરવો પડે વિકલ્પ આ નર છે એ ઘોડા માટે અર્જુન માટે બંને માટે કોમન છે પણ પાર્થ તો એ અર્જુન માટે જ શબ્દ મુકાય છે એટલે આવું પણ પરીક્ષામાં ઘણીવાર અલગ અલગ રીતે પૂછાયું છે એટલે એવા જ પાંચ પ્રશ્નો તમારા માટે તૈયાર કર્યા છે કે જે ઘણે અંશે પરીક્ષામાં પૂછાતા હોય ને અત્યારે પણ યાદ રાખવા જોઈએ હાથી વિશે આપણે જોઈએ હસ્તી એટલે થાય હાથી ઉપરાંત જો હાથીના કેટલા બધા ઉપના ઉપનામ કહી શકાય અથવા તો પર્યાવાચક શબ્દો તમે કહો કે ગજ થાય ગજ એટલે હાથી આપણે કહીએ ને ગજ તો ગજાનંદ તો ગજાનંદ એટલે ગણેશનું નામ છે આનંદ જેવું જેવું છે ગણેશ એટલે ગજ એક હાથી માટે દિગ્ગજ શબ્દ પણ વપરાય છે ઘણા જે મહામાનવ હોય ને તેને પણ કહેવાય કે આ મોટા દિગ્ગજ છે વાત સાચી અને હાથી માટે પણ દિગ્ગજ શબ્દ છે અને એવા હાથી કે જે દિશાઓનું રક્ષણ કરનારા કલ્પિત હાથીઓ છે એવો કોઈ હાથી છે નહીં પણ દિશારૂપી રક્ષણ કરનારા કલ્પિત જે હાથીઓ છે ને એના માટે દિગ્ગજ શબ્દનો પ્રયોગ થાય છે હાથીને કુંજર પણ કહેવામાં આવે માતંગ પણ કહેવામાં આવે વારણ તરીકે પણ હાથીને ઓળખવામાં આવે દલપતરામની એક પંક્તિમાં આવે કે ઊંટ આ સમામાં જે કાવ્ય છે ને એમાં આ આવે વારણ નીતો સુંઢ વાકી ના છે નખવાકા ભેંસ ને તે શીય વાંકા સિંગડાનો ભાર છે તો એ વારણ એટલે પણ હાથી કરી દંતી શુંડાલ કુંભી આ જેટલા તમને કહ્યા ને એ બધા જ હાથીના પર્યવાચક શબ્દો થયા એટલે પરીક્ષામાં ગમે ત્યાંથી આવી જાય હવે આવડવા જોઈએ હવે આ બધા જડે ક્યાંથી આ બધા પર્યવાચક આપણે શોધવા હોય તો જવાનું ક્યાં તો શબ્દકોષ પાસે જવું પડે આપણે ત્યાં ગુજરાતીમાં સાર્થ નામનો સમૃદ્ધ એક જોરણી કોષ છે વળી ભગવત ગૌમંડલ નામનો પણ એક સમૃદ્ધ જોરણી કોષ છે બંને ખરીદવા જાવ તો ઘણા બધા પૈસા ચૂકવવા પડે પણ સાવ આમાં આંગળીના ટેરવે જોતા હોય ને તોય એ બંને જોરણીકોષ ઉપલબ્ધ છે એટલે કે બંને જોરણીકોષની સાર્થની સાર્થ નામે અને ભગવદ્ ગૌમંડલની ભગવદ્ ગૌમંડલ નામે એપ્લિકેશન પણ અવેલેબલ છે તો એ તમે તમારા મોબાઈલમાં લઈ લો અને પછી એમાં કોઈક શબ્દ મૂકો તો એના તમને સમાનાર્થી શબ્દો મળી રહે માનો કે તમે હાથી લખશો તો એના એકાદ બે મળશે માનો કે હાથી લખ્યું કુંજર એવો એમનો સમાનાર્થી મળ્યો તો પાછો કુંજર શબ્દ લખો તો વળી કોઈક નવો શબ્દ પણ તમને મળી આવે એટલે એમ એકાધિક શબ્દના અર્થો આપણે જોતા હોય ને તો આ શબ્દકોશ આપણને કામમાં લાગે અને પેપર સેટર જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછે ને ત્યારે એ આ બધો આધાર છે ને ક્યાંથી રાખે આ શબ્દનો આધાર શબ્દના અર્થનો તો શબ્દકોષનો જ આધાર હોય તમે ક્યારેક કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છેનું એનાલિસિસ કરો તો એમાં જે ઓપ્શન જે સેટ કર્યા હોય ને એ પણ શબ્દકોષના સીધે સીધા મૂકેલા શબ્દો જ હોય એટલે શબ્દકોષ સાથે આપણો સંપર્ક હોવો જરૂરી છે તો આ આપણે વાત કરી કે એમાં આ ઘોડા અને હાથીના જે પર્યાવચક શબ્દો છે એને ભૂલશો નહીં પરીક્ષામાં વારંવાર પૂછાતા એવા શબ્દો છે ઉપરાંત જોઈએ કે શબ્દ અને તેનો અર્થ વિરોધી સ્થિતિમાં રહેલા હોય તેવો વિકલ્પ પસંદ કરો વિરોધ એટલે વિરુદ્ધાર્થી શબ્દ તમારે શોધવાના છે વાક્ય ગમે એમ ગુમાવી ગુમાવી પૂછે કહેવાનો અર્થ એ જ છે કે વિરુદ્ધાર્થી અર્થ તમારે શોધવાના છે તો હવે એકમાં જ વિરુદ્ધાર્થ છે બાકીના બધામાં જે હોય તે જોઈએ આપણે જો દામિની શબ્દ છે દામિની અને વીજળી તો આ બંને વિરુદ્ધાર્થી કહેવાય કે ન કહેવાય જો હા હોય ને તો જ જવાબ આવે ના હોય તો જવાબ આવવાનો નથી યામિની નિશા વસુંધરા અવની પ્રગટ અને પ્રચ્છન્ન આવા જે શબ્દો છે એ તમને પૂછ્યા છે તો આમાંથી કયો જવાબ આપણે પસંદ કરી શકીએ જો અર્થ આવડે તો જ મેળ પડે નહીં તો થોડું તકલીફ પડે જોઈએ દામિની એટલે શું થાય જો કવિકાંતનું એક કાવ્ય છે સાગર અને શશી એમાં આ શબ્દ આવે છે એ ગોપનાથના દરિયાકિનારે એકવાર ભાવ ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજ સાથે કાંત છે શરદ પૂર્ણિમાની રાત્રે ગોપનાથના દરિયા કિનારે હતા ચંદ્રોદય થયો છે અને સમુદ્ર જે ગોઘવી રહ્યો છે એના કિરણો સમુદ્ર પર પડે એકદમ શાંત આસપાસનું વાતાવરણ એ વાતાવરણને જોઈને એમણે લખેલું કાવ્ય સાગર અને શશી આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે સ્નેહ ઘન વિમલ પરિમલ ગહન સ્નેહ કુસુમ વન વિમલ પરિમલ ગહન નીજ ગગન ઉત્કર્ષ પામે પિતા કાલના સર્વ અને પછી કહે કે જલધી જલદલ પર જલધી એટલે સામ સમુદ્ર સાગર જલધી જલદલ પર દામિની દમકતી જો જલધી જલ દલ પર દામિની દમકતી દામિની એટલે વીજળી દમકે છે ચમકારા કરે છે જલધી જલ દલ પર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી યામિની એટલે રાત્રિ રાત્રિ શું કરે છે વ્યોમસર માહી સરતી એ આકાશના આકાશ રૂપે સરોવરમાં શું કરે સરી રહે છે કે જલધી જલદલ પર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી કામિની કોકિલા કેલી કોજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી તો એ એ પંક્તિ છે કવિકાંત પાસેથી મળે તો જો યામિની એટલે રાત્રિ થાય અને રાત્રિનો પર્યાય શબ્દ છે નિશા હા ભલે કોઈ બહેનનું નામ હોય નિશા પણ એનો અર્થ એવો થાય રાત્રિ તો જો યામિની રાત્રિ વિભાવરી શર્વરી રજની આ બધા શબ્દો એવા છે કે જે રાત્રિના પર્યાય શબ્દો છે એટલે આ ઘણીવાર પરીક્ષામાં યામિની રાત્રિ પૂછાય ચૂક્યા છે એટલે આને પણ યાદ રાખવા પડશે દામિની એટલે વીજળી થાય એ બંને શબ્દ સાચા છે વીજળી શબ્દની જોડણી પણ ધ્યાનમાં લેવી વીજળીમાં વી છે રસવની પણ દીર્ઘ જ રાખવો પડે છે દામીની જેમ બધું લખ્યું છે એમ જ સાચું છે એ બરાબર માનવું વસુંધરા અને અવનિ અવની પણ કોઈ છોકરીનું નામ હોય હોય ને વસુંધરા પણ નામ રાખવામાં આવે તો આ બંનેનો અર્થ શું થાય ધરા ધરા એટલે પૃથ્વી એમ વસુંધરા પણ પૃથ્વીના અર્થમાં જ વપરાય પછી અવની એટલે પણ પૃથ્વી અવની શબ્દ રસ્વ અને દીર્ઘ બંને રીતે માન્ય છે એટલે આમ લખેલું હોય તો સાચું અને દીર્ઘ લખેલું હોય તો પણ સાચું ઘણા શબ્દો એવા હોય કે તેની બંને જોરણી માન્ય હોય તો એમાંનો એક શબ્દ છે અવની તો અવની ધરા વસુધા વસુંધરા પૃથ્વી ક્ષિતિ આ બધા શબ્દો પૃથ્વીના પર્યાવાચક છે તો હું અહીંયા જેટલા શબ્દો મૂક્યા છે તેના પર્યાવાચક શબ્દો તમારે શોધી કાઢવાના છે મેં તમને જેમ હાથીના ઘોડાના એ બતાવ્યા હતા એવા શબ્દો તમને બતાવશે કોણ શબ્દકોષ બસ તમારે એ તમારી પાસેને મેળવી લેવાનો છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની બંને એપ્લિકેશન અને શબ્દોના અર્થ ખાસ જોવાના વસુંધરાના કેટલા અર્થ મળે ઢગલા બંધ મળે અવનીના બધા તો એ મેળવી અને એક સાથે લખી લેવાના પછી જો પ્રગટ અને પ્રછન્ન આપણે અહીંયા સુધીમાં જોયું કે બધા અર્થ છે ને સામ સામા સરખા સરખા સમાન અર્થી છે આપણે વિરોધી સ્થિતિમાં રહેલા અર્થ શોધવાના છે તો અહીં જોયું પ્રગટ પ્રગટ એટલે સાવ આમનું પ્રગટ થવું એટલે ખુલ્લું ખુલ્લું મુકાય તેને પ્રગટ કહેવાય આમ બહાર આવી જાય તેને પ્રગટ કહેવાય પ્રચ્છન્ન એટલે થાય ગુપ્ત ઢાંકીને કંઈક કામ કરવામાં આવે પ્રચ્છન્ન ગુપ્ત કાર્ય છે એને પ્રચ્છન્ન કહેવાય અને પ્રગટ એટલે મુક્ત ખુલ્લું જે હોય તે એટલે બંને અર્થ આ છે ને

પછી ઉચ્છંગે તો આ ઉચ્છંગ એટલે શું તમને એવું જ પૂછવું છે સીધું એવું જ પૂછે ઉચ્છંગનો અર્થ શું થાય તો અહીં પૂછ્યું કે આ રેખાંકિત પદ છે તો એનું શું કરવાનું છે તમારે પર્યાયવાચક શબ્દ આપવાનો છે જો પર્યાય કીધો છે કે વિરોધી કીધો છે અને ખાસ ધ્યાને લેવાનું તો પર્યાયવાચક શબ્દ તો હવે શું થાય મૃદુલ એટલે ઉચ્છંગ થાય પુષ્કળ એટલે ઉચ્છંગ થાય દરિયો એટલે ઉચ્છંગ થાય કે ખોળો એટલે ઉચ્છંગ થાય એટલે આ ચારમાંથી કોઈ કયો શબ્દ એવો છે કે જ્યાંનો ઉચ્છંગનો અર્થ દર્શાવે છે તો આપણે આ શોધવાનું છે ઉછંગે એટલે શું થાય ધરતી ઉછંગે માનવીના આ ઘડીક ક મિલન વેળાએ ધરતીના ના ઉછંગે ઉછંગ એટલે શું પણ એમ જો બાળક માતના ઉછંગે ઉછરે છે ઉછંગ એટલે શું તો તમે જો ઉછંગે એટલે મૃદુલ ઉછરે છે મૃદુલ એટલે થાય કોમળ કેવું થાય કોમળ પુષ્કળ એટલે શું થાય ખૂબ દરિયો એટલે શું થાય દરિયો એટલે દરિયો થાય જેને આપણે સમુદ્ર કહીએ સાગર કહીએ કેટલા બધા પર્યાયવાચક શબ્દો છે સાગર કહીએ વળી એને વારી ધી કહેવાય વળી એને ઉદ ધી કહેવાય સાગરના ઘણા બધા પર્યાયવાચક શબ્દો છે અને પરીક્ષામાં વારંવાર આના શબ્દો પણ પૂછાતા હોય છે એટલે યાદ રાખવાના મૃદુલ તો કોમળ છે ખોળો ખોળો એટલે ઉચ્છંગ થાય શું થાય ઉચ્છંગ આપણે ઉચ્છંગ બોલીએ એટલે ઉચ્છંગ રહે ઢેબર યાદ આવી જાય જો યાદ નામ હોય તો પણ ઉચ્છંગનો અર્થ થાય ઘોડો ખોળો એટલે માતાનો ખોળો એટલે ધરતીના ખોળે આપણે થોડોક સમય મિલન વેળા એમ વાત છે તો ધરતીનો ખોળો છે ને ધરતી ઉછંગે ધરતીનો ખોળો એટલે ઉછંગનો અર્થ ખોળો થાય છે બા બાળક છે એ માતના ઉછંગે ઉછરું ખોળે ઉછરું છે એમ એવું આપણે કહીએ ને તો ઉછંગનો અર્થ થાય ખોળો આ બધા શબ્દોનો ઘણો ખરો આધાર છે ને જે ટેક્સ્ટબુક હોય છે ને અભ્યાસક્રમમાં છ થી બાર ધોરણમાં ગુજરાતીની તેના ટિપ્પણીઓ પણ હોય છે પણ હવેના પરીક્ષકો એવું કરે કે ટિપ્પણીમાં કોઈ અર્થ આપ્યો હોય ને શબ્દનો તો એ શબ્દને વળીએ એ શું કરશે તો શબ્દકોશમાં સર્ચ કરશે અને જે ટિપ્પણીમાં અર્થ આપ્યો એના સિવાયનો કોઈ અર્થ હોય ને તો એ અર્થ પણ સીધો તમને અહીં પૂછી દેવામાં આવે આવું પણ થતું હોય છે એટલે જરા ટિપ્પણીને ખાસ તૈયાર કરી લેવાની અને વિશેષ વાતો માય ક્લાસમાં પણ કરેલી છે એટલે તમને એમાંથી પણ ઘણું ખરું શબ્દ ભંડોળ છે તે મળી રહેશે આપણને જવાબ મળ્યો ડી પછી નવો પ્રશ્ન તમારી સામે છે કે નીચેનામાંથી કયો વિકલ્પ નદીનો પર્યાય નથી એટલે કે નદી શબ્દનો પર્યાય નથી ચાર શબ્દ છે એમાંથી એક શબ્દ છે નદીનો પર્યાય નદીનો સમાન અર્થ થાય નહીં તો કયો જોવો તો આ પછી પગતસ્વી નિર્ઝરણી અને નર્મદા આ ચાર શબ્દો છે એમાંથી કયો શબ્દ નદીનો પર્યાય નથી તમારે જરા જોઈ લેવાનો કે તમે આમાંથી માનો કે પરીક્ષા અત્યારે આપી જ રહ્યા છો ત્યારે કયો વિકલ્પ પસંદ કરો અને પછી જોવાનું છે પસંદ કરેલું હોય સાચું પડ્યું કે ખોટું તો જો શું અર્થ હશે આમાંથી આ ચારે ચારમાંથી કયો એક શબ્દ અલગ પડે કે જે નદીનો પર્યાય નથી નર્મદા છે ને એટલે એટલે તો 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 કે નદી નદી એ છે જ આપગા થાય જો આપગા પોતાની રીતે જે ગમન કરનારી છે આપગા એટલે ગમન કરવું આપગા તો આપગા તરીકે એમને ઓળખવામાં નદી આપગા પછી જો સ્રોતસ્વીની એક એની પાસે સ્ત્રોત છે પોતાના પાણીનો પ્રવાહ છે એટલે સ્રોતસ વિની તરીકે પણ નદીને ઓળખવામાં આવે નદીનો પર્યાય નદીનો પર્યાય આપણે વાત કરીએ તેમ નદીનો પર્યાય હા તો પછી નિર્જરણી એટલે તો નિર્જરણી એટલે પણ નદી થાય નદીને નિર્જરણી પણ કહેવામાં આવે છે હવે આપણે એક નદી નર્મદા એટલે નદી જ થાય નાના નદીનું નામ નર્મદા છે નર્મદાનો અર્થ નદી ના થાય નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર જે આનંદ આપનાર છે ને તેને નર્મદા કહેવાય નદીઓ અર્થ ના થાય પણ એ આનંદ આપનારી આપનારા પાણીના પ્રવાહને આપણે નર્મદા એવું નામ આપ્યું છે એટલે યાદ રાખો જો પરીક્ષામાં આવું જ બધું આવતું હોય આપણને થાય ચાલો છે ને એટલે એ હોય જ એવું નથી આ જવાબ અલગ પડ્યો નર્મદા તમને કહ્યું શું થાય નર્મ આનંદ આપનાર એટલે નર્મદા જેમ નર્મદ કવિ નર્મદ એવું નામ મળે ને નર્મ દ નર્મ એટલે આનંદ થાય દ એટલે આપનાર અને દા પણ આપનાર એવો શબ્દ દાન જો દા પરથી દાન શબ્દ બનેલો છે દાન એટલે કે આપવું એમ તો જવાબ થયો નર્મદા એ નદીનો પર્યાય નથી હવે આવી જ રીતે પરીક્ષામાં ઘણા બીજા પણ નદીના પર્યાય પૂછતા હોય તો જો બીજા કેટલાક શબ્દો તમારી સામે આવ્યા આ પગા અને નિર્જરણી તો ખરું જ સ્ત્રોતસ્વિનીને એ બદલામાં સ્ત્રોતસ્વતી પણ કહેવામાં આવે નદીને હો સ્ત્રોતસ્વતી તરીકે પણ ઓળખવામાં આવે વળી સ્ત્રોતા પણ કહેવામાં આવે જો સ્ત્રોતા નહીં સ્ત્રોતા નહીં એટલે પ્રવાહ એવો થાય શું થાય સ્રોતનો અર્થ શું થાય પ્રવાહ એટલે સ્રોતા જે લખ્યું છે એ જ સાચું માનજો સ્ત્ર નથી જો સ્ત્ર હોય ને સ્ત્ર તો કેમ લખેલું આમ કરીને ત્રણ પાંખડા એટલે સરિતા પણ કહેવામાં આવજો સ્રોતા ઉપરાંત સરિતા એ પાણી એનો સર્યા કરે સરકે એટલે એને શું કહેવામાં આવે પોતાની રીતે સરક્યા કરે એટલે એને સરિતા તરીકે પણ ઓળખવામાં આવે વળી તરંગીણી પણ કહેવામાં આવે તમે એમાં કશું પથરા જેવું નાખો છો તો તરંગ ઉત્પન્ન થાય એટલે તરંગીણી તરીકે પણ નદીને ઓળખવામાં આવે છે એમ એવું કહો તો પણ ચાલે અને શૈવલીની તરીકે પણ ઓળખવામાં આવે શેવાળવાળી નદી હોય ને શેવાળ ઘણો ખરો શેવાળ જામી કે લીલ કહીએ છે જેને લીલ એ શેવાળવાળી નદી શૈવલીની તરીકે પણ જાણીતી છે તો તમે જોઈ શકો છો નદીના કેટલા બધા પર્યાવાચક શબ્દો છે એટલે પરીક્ષામાં ફેરવી ફેરવીને પૂછ્યા જ કરે પૂછ્યા જ કરે આપણે થાય કે આપણે આટલા તૈયાર કર્યા હતા નવા ક્યાંથી આવી ચૂક્યા ક્યાંથી આવી ગયા શબ્દકોશમાં જ હોય અને જો કેટલા કેટલાક તમારા માટે લઈ આવો છું બીજા એ મળે પણ પછી બધું આપી દીધું તો તમે કાંઈ કરો નહીં એટલે થોડાક સક્રિય થાવ અને તમારી રીતે જરા શોધો ને તો યાદ રહેશે ખાસ તો શું રહેશે યાદ કે આ મેં શોધેલું છે એટલે યાદ રહે જ અને લખી રાખવાનું બરાબરનું તો આપણે જોયું કે નર્મદાનો અર્થ છે એ નદી ન થાય પણ શું થાય તમને કહ્યું પછી એનો પ્રશ્ન તમારી સામે છે નીચેનામાંથી કયું સમાનાર્થી સમાનાર્થી શબ્દ જૂથ ખોટું છે સમાનાર્થી શબ્દ જૂથ ખોટું હોય એ આપણે શોધી કાઢવાનું છે જો ધોરીડો એટલે બળદ બળદ એટલે ઢાંડો આ સાચો હોય તો આપણે શોધવાનું નથી ખોટું હોય ને તો શોધવાનું છે જો ભોરંગ વાસુકી એરું મહિષી ભેંસ ડોબુ શાર્દુલ મરકટ અને ખડકી કહો ચાલો આમાંથી કયો અલગ પડે છે શાબ્દિક અર્થમાં આપણે જોવા જઈએ તો કયું અલગ પડે એ આપણે જોવાનું છે પરીક્ષામાં એકવાર પૂછાઈ પૂછાય ગયું છે બધા જ ઓપ્શન છે એ આ પ્રકારના છે જો આ બધા ઓપ્શન પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે એના પછીના જે કે અક્ષર છે ને એ મેજરા વધારાના મૂક્યા છે તમને થોડુંક વિશેષ સમજાવી શકો એટલા માટે બાકી આ જે લાલ લીટા છે એટલા શબ્દો પરીક્ષામાં આવી જ રીતે પૂછાઈ ચૂક્યા છે અને હવે બીજા પૂછાઈ શક્યાવા છે એટલે તમારા માટે વધારે પણ મૂક્યા છે તો ચાલો આપણે જોઈએ શું થાય ધોરી આપણે ધોરી માર્ગ એવું તો જાણીએ રાષ્ટ્રીય ધોરી માર્ગ નું હોય એવા શબ્દો આપણે ત્યાં છે તો જો બળદ ને ધોરી તરીકે પણ ઓળખવામાં આવે છે ધોરીડો પણ કહેવાય ધોરી ધોરીડો તરીકે બળદ ઓળખાય છે એટલે આ બંને શબ્દ છે ને પર્યવાચક છે આપણે સમાનાર્થી શબ્દ જૂથ ખોટું શોધવાનું છે તો આ સમાનાર્થી શબ્દ જૂથ સાચું છે એટલે આ બળદ અને ધોરી શબ્દ બંને કેવા છે એક સમાન અર્થવાળા છે હવે ઢાંઢો એટલે શું થાય સૌરાષ્ટ્રમાં એવું કહેવાતું હોય કે આ ઢાંઢા જેવડો થયો પણ આને કંઈ મીઠુંય નથી એવું બોલાતો હોય ઢાંડા જેવડો એટલે કેવો એમ ઢાંડો એટલે શું તો ઢાંડો એટલે બળદ થાય શું થાય બળદિયો ઘણા કે બળજીઓ બળજ્યો એવું પણ કરતા હોય બળદિયો શબ્દ છે ને એમ છોકરાને કહેવાય ઢાંઢા જેવડો થયો પણ કાંઈ આવડ્યો નહીં એવું કહેવાતું હોય તો ઢાંઢો એ શબ્દ દેશ્ય શબ્દ છે કેવો છે દેશ્ય દેશી ઢબે બોલીમાં બોલાતો શબ્દ છે ઢાંડાને બાંધી દો એવું કહેવાતું હોય એટલે કે એને દોરડાથી બાંધી આવો ઢાંડો એટલે બળદ થાય દેશી શબ્દ છે આ ઢાંડો દોરડો ત્રણેય સમાન અર્થવાળા શબ્દ કહેવાય પછી શું છે વાસુકી તો સાપ છે ને સાપ એના જ પરિવાચક શબ્દો છે સાપ ને વાસુકી તરીકે ઓળખવામાં આવે આવે ઉમાશંકર જોશીએ પોતાનું ઉપનામ તરીકે એમણે વાસુકી શબ્દ પસંદ કરેલો એટલે વાસુકી એમનું ઉપનામ છે ઉમાશંકર જોશીનું તો જો એ વાસુકી સા વાસુકી એટલે સા સાપ પછી ભોરંગ એટલે પણ સાપ થાય ભોરંગ એ શબ્દ પણ શું થાય અર્થ થાય સાપ અને અહીં લખ્યું છે એરું તમે અમદાવાદ કે ગાંધીનગર કે વડોદરા એરુ એરુ રાડો પાડો ને તો કોઈ સામુંય ના જો એને થઈ કહેતો હોય છે ગાંડો થઈ ગયો છે એરું એટલે પણ સૌરાષ્ટ્રમાં તમે એરું બોલો ને તો બધા ડરવા મળે કેમ તો કે એરું એટલે શું સમજે ખબર સૌરાષ્ટ્રમાં બધા સાપ સમજે એરુનો અર્થ સાપ એવો સમજે દેશી શબ્દ છે એરું એટલે સૌરાષ્ટ્રવાળા એમ જ કે એરું નીકળ્યો એરું નીકળ્યો એટલે અમદાવાદવાળાને કંઈક નીકળવું છે ત્યાં શું જવું પણ સૌરાષ્ટ્ર હોય બધા ધોળીને બહાર નીકળી જાય ક્યાંથી નીકળ્યો છે કે શું થયું છે તો આ યરુનો અર્થ ત્યાં સાફ થાય છે તો આ જે વાત છે એ ત્રણેય અર્થ કેવા થયા સમાન અર્થી શબ્દો થયા જો શબ્દના અર્થ જાણીએ ને તોય મજા આવે શબ્દ આખ્યો જ્યોતિ પ્રકાશો શબ્દની અંદર છે ને અજવાળું રહેલું હોય અને એ અજવાળું છે ને એ આપણને પામવું ગમે પણ ખરું શબ્દના અર્થ છે ને એ બહુ મજાના હોય ગળચટ્ટા લાગે કે કેવા કેવા અર્થો આપણે ત્યાં શબ્દના થતા હોય છે તો આ ત્રણેય શબ્દો છે એ સમાન અર્થવાળા છે વળી નીચે મહીષી ભેંસ અને ડોબુ આમાં ભેંસ શબ્દ તમે જાણો શબ્દો ચાલો ખબર જ નથી પડતી એવું પણ કહેવાતો હોય પણ હવે ડોબુનો એક અર્થ ભેંસ પણ થાય શું થાય ભેંસ થાય એટલે કોઈ કે તો સમજી જવું કે આપણને ભેંસ એવું કહે છે ભેંસ હતો તો ભેંસો કહેતા હોય એવું પણ બને છે હોય તો એને એવું સમજી લેવાનું એટલે કે પાડો એમ તો જો આ ડોબુ એટલે ભેંસ પણ થાય હવે મહિંી એટલે શું થાય તો મહીષી એટલે પણ ભેંસ થાય જેને ખબર ના પડતી હોય ને એને કહેવાય કે આવો મહેષી આવો પછી એને કહેવાય હું તો મહર્ષિ બોલવાનું હતું પણ મહેષી બોલાયું એ બંને સમાનાર્થી જ છે એવું થઈ જાય ને તો કોને ખબર પડે કે મહિષી એટલે ભેંસ થાય પણ થાય શબ્દકોષને તમે પૂછજો કે મહિષીનો અર્થ શું થાય તો ત્યાં ભેંસ એવું લખેલું આવશે એટલે મહીંી છે ને એનો અર્થ થાય સમાનાર્થી ભેંસ થાય મમ્મી મહિંી દોહી લો તો કે આ શું બકે છે એવું કેવું પડે ને ને તો આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે એટલે જો આપણે જોયું કે વિકલ્પમાં રહેલા શબ્દો કેવા છે શાર્દુલ શાર્દુલનો અર્થ થાય વાઘ અથવા તો સિંહ પણ થાય બંને અર્થ માન્ય છે ભગવત ગૌમંડલ કોષ અનુસાર શાર્દુલ એટલે સિંહ અને વાઘ એવા બંને અર્થ થાય તો એ અર્થ એ છે મર્કટ એટલે શું તો કે વાનર વાંદરો જેને આપણે કહીએ વાનર એ છે મરકટ પછી ખડકી ખડકી એટલે શું ખડકી ખોલો બાઈજી કુંચી આપો બાઈજી છે જે ગીત છે ને વિનોદ જોશીનું એમાં શબ્દ આવે ખડકી ખોલો બાય ખડકી એટલે ડેલી તમે જેને કહોને એને ખડકી કહે સૌરાષ્ટ્રમાં તો તમે જુઓ આગળના જેટલા પાછળના ત્રણ ચારે શબ્દો એડ કર્યા છે ને વધારાના એ કંઈક અલગ પ્રકારના અર્થવાળા જ છે એ અમુક પ્રદેશમાં જ બોલાય એટલે કે અમુક પ્રદેશના લોકોને એનો અર્થ ખબર હોય કે જે પ્રદેશમાં લાંબા સમયથી તે રહે છે વળી સ્થળાંતર કરે તો એનો અર્થ કે ના આવડે છે પણ આ શબ્દો છે ને ઘણા ખરા શબ્દો એવા હોય કે અમુક પ્રદેશવાળા હોય જે બોલીમાં ખાસ મૂકાતા હોય એવા શબ્દો તો એ પણ ચારે મૂક્યા છે તો તમને આના અર્થ કહ્યા છે આ બીજા જેટલા અર્થ છે ને બધા શોધી કાઢવાના પરીક્ષામાં તે ગમે તે રીતે પૂછાતા હોય તો આપણો જવાબ થયો ડી તો આવું જરા બરાબર યાદ રાખવાનું પાંચ પ્રશ્નો આપણા પૂરા અને જુઓ તમારી સામે લખ્યું છે શબ્દાર્થ આપો પાંચ પ્રશ્નો પૂરા હવે તમારો તમારે શબ્દાર્થ આપવાના છે કોના એટલે એટલે શું શું થાય થાય એ તમારે મને કહેવાનું છે અને સ્પૃહા એટલે શું થાય પરીક્ષામાં પૂછાય ગયેલા શબ્દો છે શોધી કાઢજો મેં તમને કહ્યું છે ને શબ્દકોષનું ડાઉનલોડ કરી અને એમાં આજરા શબ્દો મૂકજો એનો અર્થ શું થાય તમને જાણવા મળશે અને જાણીને મજા પણ આવશે કે આવા અર્થ થાય તા હોય છે તો કે હા એટલે તમને પાંચ પ્રશ્નોના જવાબ મળી ગયા ને હવે મારે એક પ્રશ્નોનો એટલે કે આ ત્રણેય શબ્દોનો અર્થ જોઈએ છે તમને આમાંથી જેનો અર્થ આવડતો એ કહેવાનો છે અને ક્યાં કહેવાનો છે તો કોમેન્ટ એ તમારું એકલાનું જ છે એમ સમજીને જેનો અર્થ આવડે છે જેવો આવડે છે તેવો મને જરા કોમેન્ટમાં જણાવજો એટલે હું તમને એનો જવાબ આપીશ કે તમે સાચું કહ્યું છે કે ખોટું તો આપણે વખતો વખત આવી રીતે મળ્યા કરીશું આવી જ નવી નવી વાતો કર્યા કરીશું અને તમે પણ આવતા રહેજો વળી તમારા મિત્રો સુધી પણ આ બધી વાતો પહોંચાડજો મજાની વાત છે કેમ કે આ અજવાળું છે અજવાળાને પૂરી શકાય નહીં એ તો હોય જ અને વહેતું જ હોય અંધારું એ પૂરાય રહે અજવાળું પૂરાય રહે નહીં તો આપણે પણ પોતાનું અજવાળું છે ને એ રાખવાનું છે પોતાનું ને એ જ રીતે આગળ વધવાનું છે વિકાસ કરવાનો છે તો આપણે ફરી ફરી મળતા રહીશું બસ તમે આવતા રહેજો અને વિશેષ માહિતી માટે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ તમારા માટે જ બનાવેલું છે તો એમાં પણ તમે જોડાઈ શકો છો ચાલો મિત્રો ફરીને આપણે મળીશું આવી જ નવીની જ્ઞાન ચર્ચાઓ સાથે આવજો જય હિન્દ